અમીરગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર આકરા પ્રહાર કર્યા છે. અમીરગઢ પંથકમાં હવે પવિત્રધામ દેવશ્રી ડુંગરપુરી મહારાજની પાવનભૂમિ પર કોંગ્રેસના ઉમેદવાર ઘેનીબેને શીશ નમાવ્યું છે. ઘેનીબેન ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર તેમની ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું, આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી, આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચે નથી, આ ચૂંટણી માત્ર ને માત્ર એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લીધું છે તેના યુગલમાંથી જિલ્લાને આઝાદ કરાવવા માટેની ચૂંટણી છે. એક જ વ્યક્તિ સત્તામાં બેઠો હોય અને એ નિર્ણય કરે છે. ડેરીમાં હોય, બેંકમાં હોય કે સંસદ, પણ ઠેકાણે એક જ વ્યક્તિનો નિર્ણય હોય એટલે પ્રજાને અન્યાય થાય. બહારથી આવેલા વ્યક્તિને કોઈ પ્રત્યે દિલથી લાગણી ન હોય. અહીં તો એકબીજા ભાઈઓ વચ્ચે ડખા કરાવવા, ભાજપ કોંગ્રેસને બાદ કરતા અલગ અલગ લાલચો આપીને લોકોની રાજકીય કારકિર્દી ખતમ કરવી, આવી બ્લ્યુ પ્રિન્ટ એક જ આગેવાન મારફત જિલ્લામાં થાય છે એ તમને ખબર છે. મારે એનું નામ નથી લેવું. એમની સામે ચૂંટણી લડવાનો સૌથી વધારે અનુભવ હોય તો એ મને જ છે, જેવું ઘેનીબેન ઠાકોરે જણાવ્યું છે. ધારજી ઠાકોર સાથે બનાસરત્ન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, અમીરગઢ.